નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્ર ભાગ બે પ્રકરણ એક સંભાવનામાં યાદચ્છિક પ્રયોગ, એના લક્ષણો, ત્યારબાદ નિદર્શાવકાશ, શાંત નિદર્શાવકાશ, અનંત નિદર્શાવકાશ તથા નિદર્શાવકાશ એટલે કે યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ મેળવવાના આપણે ઉદાહરણોનો અભ્યાસ કરેલો. આજના લેક્ચરમાં આપણે નિદર્શ અવકાશની વિવિધ ઘટનાઓનો અભ્યાસ કરીશું, એટલે કે નિદર્શ અવકાશના ઉપગણો. દાખલા તરીકે અહીંયા સમજી લઈએ કે એક સમતોલ પાછો ઉછાળવાનો પ્રયોગ, એનો નિદર્શ અવકાશ થશે 1, 2, 3, 4, 5, 6. તો 6 પરિણામો એટલે કે આદર્શી પ્રયોગના શક્ય તમામ પરિણામોનો ગણે નિદર્શ અવકાશ કહેવાય. હવે આમાં આના પરથી આપણે કહીએ કે સમતોલ પાછો ઉછાળતા જો બેકી પૂર્ણાંક મળે તો તેને ઘટના એ વડે દર્શાવીએ છીએ. તો અહીંયા બેકી પૂર્ણાંકો કહીએ તો 2, 4 અને 6. તો અહીંયા ગણ એ આ ઘટના એ બનવા માટે બેકી પૂર્ણાંકો કયા, તો કુલ પરિણામોમાંથી 2, 4 અને 6 જે બેકી પૂર્ણાંકોનો જે સમૂહ થયો એ ઘટના કહેવાય. તો અહીંયા એ આપણા માટે ઘટના થશે. હવે ઘટના એ યુનો ઉપગણ કહેવાય. તો અહીંયા વ્યાખ્યા ઉપર જઈશું કે ઘટના કોને કહેવાય. તો ઘટના એટલે નિદર્શાવકાશ, કોઈ પણ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહે છે. તો વ્યાખ્યા આપણે શોર્ટમાં યાદ રાખીશું, કોઈ પણ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહે છે. એટલે એની આ રીતે પણ લખી શકાય કે એ ઉપગણ યુ, એટલે કે નિદર્શ અવકાશનો ઉપગણ એને ઘટના કહેવાય. એને સંકેતમાં એબીસીડી મૂળાક્ષરો જે આપણે જોઈએ એના વડે પણ દર્શાવી શકાય, અથવા A1, A2, A3 વગેરે સંકેત દ્વારા દર્શાવી શકાય. તો અહીંયા આજના લેક્ચરમાં આપણે વિવિધ ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ ઘટના, તો અહીંયા યાદ રાખીશું નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહેવાય. સંકેતમાં ABCD અંગ્રેજી મૂળાક્ષરો વડે દર્શાવાય. હવે ઘટના એ બનવા માટેના અહીંયા 2, 4 અને 6 એ સાનુકૂળ પરિણામો કહેવાય. આ પણ આપણે મુદ્દો યાદ રાખીશું, બરોબર. તો ઘટના એ બનવા માટેના સાનુકૂળ પરિણામો કેટલા, તો કે 3 પરિણામો. કુલ પરિણામો કેટલા હતા, તો કે શક્ય પરિણામો યાદચ્છિક પ્રયોગના 6 હતા, પરંતુ ઘટના એ બનવા માટેના જે સાનુકૂળ પરિણામો એ 3 થશે, બરોબર. તો અહીંયા ઘટનાની વ્યાખ્યાનો અભ્યાસ કર્યો. હવે ઘટનાઓ વિશિષ્ટ ઘટના, તો એમાં બીજી ઘટના આપણે જોઈએ તો ચોક્કસ ઘટના. તો જે ઘટના હંમેશા બનવાની જ હોય, જે ઘટના હંમેશા બનવાની જ હોય તે ઘટનાને ચોક્કસ ઘટના કહે છે. ચોક્કસ ઘટનાની સંભાવના 1 ઉપર, બરોબર છે. તો અહીંયા એને સંકેતમાં યુ વડે દર્શાવે. ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય, જે ઘટના હંમેશા બનવાની જ હોય તે ઘટનાને ચોક્કસ ઘટના કહે છે. ત્યારબાદ અશક્ય ઘટના, તો જે ઘટના કદી બનવાની જ નથી તેને આપણે અશક્ય ઘટના કહેવાય. તો એને 5 વડે દર્શાવાય અથવા તો ખાલી ગણ વડે દર્શાવાય છે. તો અહીંયા બીજી વ્યાખ્યા યાદ કરીશું ચોક્કસ ઘટના, એટલે કે યાદચ્છિક પ્રયોગની જે ઘટના ચોક્કસ બનવાની જ હોય, જે ઘટના કાયમ હંમેશા બનવાની હોય તેને ચોક્કસ ઘટના કહે છે. તેને સંકેતમાં યુ વડે, એની સંભાવના 1 પર. અશક્ય ઘટના એટલે જે ઘટના કદી બનવાની જ નથી તેને 5 અથવા ખાલી ગણ વડે દર્શાવાય છે, તેને અશક્ય ઘટના કહેવાય. હવે ત્યારબાદ વિશિષ્ટ ઘટનાઓની વાત કરીશું, તો એમાં પૂરક ઘટનાની લઈએ વાત. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં એ આપણે સમજી લઈશું, ત્યારબાદ એક એક ઘટના વિશે લખતા જઈશું. તો આપ આપણા ચોપડામાં આ વિગત નોંધતા રહેશો. તો પહેલો મુદ્દો આપણે લખી દઈશું ઘટના. તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના ઉપગણને ઘટના કહે છે, તેને અંગ્રેજી મૂળાક્ષરો
એ બી સી ડી અથવા A1, A2, A3 દ્વારા દર્શાવી શકાય છે. હવે દાખલા તરીકે યુ બરાબર 1, 2, 3, 4, 5 અને 6 પરિણામો આપેલા છે. સંતુલ પાસો સારવારો કર્યો કરે બીકી પૂર્ણાંક મળે એટલે ઘટના એ વળી દર્શાવીએ. નિદર્શ અવકાશ નો ઉદગણ એ થયો માટે એને ઘટના તરીકે ઓળખાય. તો આપણા ચોપડામાં લખતા રહેશો. ત્યારબાદ ચોક્કસ ઘટનાની વાત કરીશું. તો ચોક્કસ ઘટના તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના વિશિષ્ટ ઉપગણ યુને બરોબર ચોક્કસ ઘટના કહેવાય. એટલે કે જે ઘટના હંમેશા બનવાની હોય તેને ચોક્કસ ઘટના કહે છે. તેને યુ વડે દર્શાવાય છે. ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય છે. એ જ રીતે અશક્ય ઘટના જે ઘટના કદી બનવાની જ નથી તેને અશક્ય ઘટના કહે છે. તેને હાઈ અથવા ખાલી ગણ વડે દર્શાવાય છે. અહીંયા ખાસ ધ્યાન રાખીશું, કોઈ સંકુલ સિક્કો ઉછાળીએ તો બે પરિણામો આપણને મળશે. તો એ ચોક્કસ ઘટના થશે. સિક્કો ઉભો રહેશે તો એ અશક્ય ઘટના. આવતીકાલે સાંજે 6 વાગે સૂર્ય ઉગશે તો એ અશક્ય ઘટના છે. બરોબર, તો અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય હોય. તો અહીંયા ઘટના, ચોક્કસ ઘટના અને અશક્ય ઘટના આ એક એક માર્કમાં પારિભાષિક શબ્દો આપણને પૂછાતા હોય છે. બરોબર, તો આપના ચોપડામાં નોંધતા રહેશો. ત્યારબાદ પૂરક ઘટના એના વિશે અભ્યાસ કરીશું. તો પૂરક ઘટના એટલે શું? આપણે ગણ પરિચયની અંદર પૂરક ગણ વિશે ભણી ગયા હતા. એટલે કે યુમાં હોય પણ એમાં ના હોય તેવા તમામ ઘટકોનો સમૂહ એને આપણે પૂરક ગણ કહેતા હતા. બરોબર, તો અહીંયા ધારો કે નિદર્શ અવકાશ યુ આપેલો છે, એની કોઈ ઘટના એ આપેલી છે. બરોબર, ઘટના એ બનતી નથી એટલે કે યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવા ઘટકોથી બનતા ગણને તે બનતી ઘટનાને પૂરક ઘટના કહે છે. એટલે કે યુમાં હોય પરંતુ એમાં ના હોય. કારણ કે યુ બરાબર 1, 2, 3, 4, 5 અને 6 એ બરાબર આપેલા છે. 2, 4, 6 એટલે કે ઘટના એ બનતી નથી તેને આપણે પૂરક ઘટના કહેવાય. તો અહીંયા એ ડેશ એને સંકેતમાં એ ડેશ એ બાર અથવા એ સી વડે દર્શાવાય છે. આ 3 સંકેતો છે આના પૂરક ઘટનાના. એ ડેશ એ બાર અથવા એ સી કાથ વડે દર્શાવાય છે. બરોબર, તો એ ડેશ બરાબર શું થશે?
ઘટના એ બનતી નથી, એ બનવા માટે બે ચાર અને છ પરિણામ આવશે તો એ બને છે. તો એ સિવાયના પરિણામો કયા છે? તો એક, ત્રણ અને પાંચ. એટલે કે યુમાં હોય પરંતુ એમાં ના હોય એવા પરિણામો કયા છે? એક, ત્રણ અને પાંચ. તો એવા ઘટકોથી રચાતી ઘટના એની પૂરક ઘટના કહે છે, તેને સંકેતમાં ઇલિયાસ વડે દર્શાવાય છે. હવે આની વેન આકૃતિ દોરીએ તો શું થશે? તો વેન આકૃતિમાં અહીંયા ઘટના એ બનતી નથી એટલે આ આ પ્રદેશ આવશે. આપણો બાર અહીંયા સાર્વત્રિક ગણ આ યુ કહેવાય આપણો, તો આને એ ડેસ કહેવાય. તો આ પ્રદેશ બહારનો બતાવવાનો છે, બરોબર? તો આપણે પૂરક ઘટના વિશે લખી દઈશું. ધારો કે શાંત નિદર્શાવકાશ યુની કોઈ ઘટના એ છે, નિદર્શાવકાશ યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવા તમામ ઘટકોના ગણને એની પૂરક ઘટના કહે છે, તેને સંકેતમાં ઉદાહરણ લખીશું આપણે. દાખલા તરીકે યુ બરાબર એક સમતોલ પાસો ઉછાળીએ તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ પરિણામો છે. હવે ઘટના એ બરાબર બીજી પૂર્ણાંક મળે તો એને ઘટના એ વડે દર્શાવાય તો બે, ચાર અને છ. તો એની પૂરક ઘટના શું થશે? એ ડેશ બરાબર એટલે કે યુમાં હોય પરંતુ એમાં ન હોય, એમાં ન હોય એવા ઘટકો કયા છે? તો કે એક, ત્રણ અને પાંચ નથી. તો એને આપણે એ ડેશ વડે દર્શાવીશું. તો અહીંયા બે ત્રણ પરિણામો યાદ કરીશું કે યુમાંથી એના ઘટકો બાદ કરીએ તો એ ડેશ મળશે યુ માઇનસ એ, બરોબર. એ જ રીતે એ યોગ એ ડેશ કરીશું તો યુ થશે. તો આ બધી જે ઘટનાઓ, ઉદાહરણ એક સમતોલ પાસો ઉછાળવાનો પ્રયોગ, એનો નિદર્શાવકાશ લખ્યો. ઘટના એટલે બીજી પૂર્ણાંક મળે તો ઘટના એ વડે દર્શાવીશું. તો યુમાં હોય પરંતુ એમાં ન હોય તેવા ઘટકોથી બનતા ગણને આપણે એની પૂરક ઘટના એ ડેસ કહીશું. તો એ ડેસમાં કયા ઘટકો આવશે? એ યુમાં છે પરંતુ એમાં નથી, તો એક, ત્રણ અને પાંચ. તો એ ડેશ બરાબર શું થાય? તો કે યુમાંથી એના ઘટકો બાદ કર્યા એટલે આપણને એ ડેશ મળશે, બરોબર. તો આપણા ચોપડામાં લખતા રહેશું. ત્યારબાદ છેદ ઘટના લઈશું. પૂરક ઘટનાની વેન આકૃતિ બનાવી દેશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરીક્ષાની અંદર તમને ફક્ત પૂરક ઘટનાની વેન આકૃતિ દર્શાવો એવું પણ પૂછાતું હોય છે. એ જ રીતે પૂરક ઘટના આકૃતિ સહિત સમજાવો એવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે સીએ અને ડી વિભાગની અંદર. તો આપણા ખાતરી રાખીશું તો પૂરક ઘટનાની વ્યાખ્યા પણ યાદ કરીશું અને વેન આકૃતિ કે તો અહીંયા એ રહેશે કે આ જે પ્રદેશ બતાવ્યો એ પૂરક ઘટના થશે, અહીંયા ઘટના એ બનતી નથી એનો મિનિંગ આ થશે, બરોબર. તો પૂરક ઘટનાનું મિનિંગ શું થાય? ઘટના એ બનતી નથી.
દાખલાની ગણતરી માટે આપણે ખાસ ધ્યાન રાખીશું. એની પુનઃઘટના એટલે ઘટના એ બનતી નથી, આ ખાસ ધ્યાન રાખીશું. એનો મિનિંગ આ થાય બરોબર. ચલો નેક્સ્ટ મુદ્દો આપણો છેદ ઘટના વિશે લખીશું. છેદ ઘટના એટલે નિદર્શકાશ્વની બે ઘટનાઓ આપેલી હોય, એ એલ બી આપી છે, એમાં હોય બીમાં હોય એટલે કે બંનેમાં હોય, એ અને બી બંનેમાં હોય તેવા ઘટકોથી બનતા ગણને આપણે છેદ ઘટના કહીએ છીએ, છેદ ગણ કહેવાય. તો અહીંયા એનો મિનિંગ શું થયું? તો ઘટના એ અને ઘટના બી બંને એક સાથે બની બરોબર, તો એને છેદ ઘટના કહેવાય. એટલે કે એ અને બી બંનેમાં હોય તેવા ઘટકોથી રચાતો જે ગણ બરોબર, એને છેદ ઘટના તરીકે લખીશું. ધારો કે યુ, ધારો કે શાંત નિદર્શકાશ યુની એ અને બી કોઈ બે ઘટનાઓ છે. ઘટના એ અને ઘટના બી બંને સાથે બને, આ ખાસ ધ્યાન રાખીશું. ઘટના એ અને ઘટના બી બંને સાથે બને અને શબ્દ પ્રયોગ આવશે એટલે છેદ ઘટના આવશે, આટલું યાદ રાખીશું આપણે બરોબર. તો અને શબ્દ આપવો જોઈએ, કોઈ પણ બે ઘટનાની વચ્ચે અને આવશે એટલે છેદ ઘટનાની નિશાની આવશે, એ અને બી બરોબર. તે ઘટનાને બને, તે ઘટનાને ઘટના એ અને ઘટના બી ની છેદ ઘટના કહે છે. તેને સંકેતમાં એ છેદ બી વડે દર્શાવાય છે. તો અહીંયા છેદ ઘટના એ છેદ બી વડે દર્શાવાય. હવે એની બે આકૃતિ આપણે દોરી લઈએ. દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે, એક સમતોલ પાછો ઉછાળવાનો પ્રયોગ યુ બરાબર એક બે ત્રણ ચાર પાંચ અને છ પરિણામો આપેલા છે. એ બરાબર બે ત્રણ ચાર અને છ આપેલા છે. બી બરાબર એક ત્રણ પાંચ અને છ આપેલા છે. તો અહીંયા એ છે બી શું થશે? તો એ અને બી બંનેમાં હોય એવા પરિણામો કેટલા છે કે ત્રણ અને છ. તો અહીંયા ત્રણ અને છ, પણ એ છેદ બી બરાબર બંનેમાં સમો જે સમાન પરિણામો હોય એ ઘટના એ છેદ બી થશે. તો અહીંયાની વેણ આકૃતિ દોરીશું. તો વેણ આકૃતિમાં આ સાર્વત્રિક ગણ અથવા નિદર્શકાશ અહીંયા ઘટના એ ઘટના બી પરિણામો જો દર્શાવવાના હોય તો અહીંયા ત્રણ અને આ છ આવશે. તો એક અને અહીંયા પાંચ, સોરી બે અને ચાર અને એક અને પાંચ. તો અહીંયા બંનેમાં જો પરિણામો હોય એ ત્રણ અને છ છે તો આ પ્રદેશ આપણે એ છે બી નો અહીંયા બતાવીશું. તો આને કહેવાય એ છે આપણા ચોપડામાં આ બદલી દેશો. ત્યારબાદ યોગ ઘટનાનો અભ્યાસ કરીશું. શબ્દનો પ્રયોગ થયેલો હોય
ત્યારે એને યોગ ઘટના કહેવાય. આમાં સમજીએ, ધારો કે સાત દિવસાવકાશ યુની એ અને બી કોઈ બે ઘટનાઓ છે. ઘટના એ બને, બી બને. હવે અથવા શબ્દ પ્રયોગ આવશે, અને આવશે તો છેદ ઘટના યાદ રાખીશું. ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને ઘટના બી બંને સાથે ઘટે, આ વાક્ય પ્રયોગ યાદ રાખીશું. તેને તે ઘટનાને ઘટના એ અને ઘટના બીની યોગ ઘટના કહે છે. તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય છે. ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ બને, બી બને, એ અને બી બંને સાથે બને, એટલે એમાં હોય, બીમાં હોય ને એ બી બંને હોય, એ બધા જ ઘટકો દર્શાવતો પણ એને યોગ ઘટના તરીકે ઓળખાય. દાખલા તરીકે આપણે યુ બરાબર એક બે ત્રણ ચાર પાંચ અને છ આપેલા છે, એ બરાબર એક ત્રણ અને પાંચ, બી બરાબર બે ચાર છ, હવે એ યોગ બી બરાબર શું થશે? તો કે એમાં હોય, બીમાં હોય, એ બી બંનેમાં, બંનેમાં હોય કેટલે છે? તો ત્રણ સંખ્યા, તો ત્રણ એક જ વખત લખાશે, તો એક બે ત્રણ ચાર પાંચ અને છ, એટલે કે એમાં હોય, બીમાં હોય અને બંનેમાં હોય, એવા ઘટક બંનેમાં હોય એક જ વખત લખીશું, તો એને એ યોગ બી વડે દર્શાવાય. બરોબર, તો હવે એની બેન આકૃતિ આપણે દોરીશું. આ પ્રદેશ આ રીતે બતાવાશે, એટલે કે એમાં હોય, બીમાં હોય, બંનેમાં હોય, આ તમામ પ્રદેશ એને આપણે એ યોગ બી વડે દર્શાવીશું. યોગ ઘટના બરોબર છે, આ ખાસ ધ્યાન રાખીશું. અથવા શબ્દ પ્રયોગ થયેલો હોય ત્યારે યોગની નિશાની આપણે કરીશું, એ યોગ બી કહેવાય. આપના ચોપડામાં વધુ